આગળ વાત કરીએ તો ભુજ તાલુકામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ મોટા એકત્ર થઈને ભુજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે કિસાન સંઘના ખેડૂતોએ તેમની 25 માંગણીઓને લઈને મામલતદારને રજૂઆત કરી હતી। કિસાન સંઘના ખેડૂતોની મુખ્ય માંગણીઓની જો વાત કરવામાં આવે તો જ્યાં ઓછો વરસાદ પડ્યો છે તે વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવો, પાક નિષ્ફળ ગયો હોય તેવા કિસ્સામાં ખેડૂતોને વળતર ચૂકવવું જેવી માંગણીઓને લઈને કિસાન સંઘે મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું। સાથે જ જો યોગ્ય સમયમાં તેમના પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્રથી વધારે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી તેમણે આપી હતી। કચ્છમાં વરસાદ નથી તેમ ગુજરાતમાં પણ નથી, કચ્છમાં બિલકુલ વરસાદ નથી। આવેદન પત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આજે પીડાઈ રહ્યો છે, બજાર ભાવને કારણે, પાણીના કારણે, જીએસટીના કારણે, બજાર ભાવ, ખાતરના વધતા ભાવ, દવાના ભાવ એ વચ્ચે પીસાઈ રહ્યો છે અને આ ખેડૂત આજે ભારતનો ખેડૂત ખેતી છોડવા મજબૂર થઈ રહ્યો છે ત્યારે અમે અમારે આવેદનપત્ર સરકારશ્રીને આપવો પડે છે। તો આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે વહેલી તકે અમારા 25 મુદ્દાનો જે કાર્યક્રમ છે એ વહેલી તકે આપશ્રીને ત્યાં પહોંચાડવાનો